કપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત જીવાત નિયંત્રણ. નમસ્કાર. કપાસની અંદર જે ગુલાબી ઈયળ છે, એ ગુલાબી ઈયળ કઈ રીતે આવે છે એ ઘણા ખેડૂતોને ખ્યાલ નથી. આપણે ખબર હોય કે ઈયળ આવી ખેતરમાં જઈએ અને જોઈએ નુકસાન થઈ ગયું હોય ત્યારે એની ખબર પડે છે. સૌથી મોટી બાબત ગુલાબી ઈયળમાં એ છે કે જેમ રોગની અંદર એક વખત રોગ થઈ ગયા પછી, નુકસાન થયા પછી આપણને ખબર પડે છે કે આ આપણું નુકસાન થયું છે. એ જ રીતે ઈયળોની અંદર એક ગુલાબી ઈયળ એવી છે કે એ નુકસાન કરી દે પછી આપણને ખબર પડે છે કે એનું નુકસાન થયેલું છે, અને ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે, સમય જતો રહ્યો હોય છે અને પાક પણ આપણા હાથમાંથી જતો રહ્યો હોય છે. તો ખેડૂત મિત્રો, ગુલાબી ઈયળ આવે ત્યારથી એને ઓળખવી જરૂરી છે, એને સમજવી જરૂરી છે, અને એનું જીવનચક્ર જાણવું જરૂરી છે. એક સમયે કપાસની ગૌણ ગણાતી જીવાત ગુલાબી ઈયળની ધીમે ધીમે પાકમાં સક્રિયતા વધવા પામી અને મુખ્ય જીવાત બની ગઈ. આજે જ્યારે કપાસ એ ખેડૂતોની આજીવિકા સમાન બનેલ છે, ત્યારે કપાસનું ઉત્પાદન ઘટાડતી ગુલાબી ઈયળ એ ખેડૂતો માટે નુકસાનદાયક સાબિત થઈ રહેલ છે, ત્યારે તેના જીવન ચક્રને ઓળખવું ખૂબ જરૂરી છે. આ જીવાત ઈંડા, ઈયળ, કોશેટા અને પુખ્ત એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થઈ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. ઈંડા અવસ્થા. માદા ફૂદી કપાસના છોડની ફૂલ ભમરી, ચાંપવા કે નાના કાચા ઝીંડવા પર 400 જેટલા ઈંડા મૂકે છે. અનુકૂળ વાતાવરણ મળતા 4-6 દિવસ બાદ ઈંડામાંથી ઈયળ નીકળે છે. ઈયળ અવસ્થા. ઈંડાના સેવન થયા બાદ તેમાંથી પાતળી નાની ઈયળ નીકળે છે, જે શરૂઆતમાં સફેદ રંગની હોય છે અને તેનું માથું કાળું હોય છે. આ ઈયળ ફૂલની અંદર રહી પરાગરજ ખાય છે. પાછલી અવસ્થામાં ઈયળ જેમ જેમ મોટી થતી જાય તેમ તેનો રંગ લાલાશ પડતો ગુલાબી થાય છે, તેથી તેને ગુલાબી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે. ઈયળ 13-18 દિવસ કપાસમાં નુકસાન કરી કોશેટામાં રૂપાંતર પામે છે. કોશેટા. પુખ્ત વયની ગુલાબી ઈયળ જીંડવામાં ખેતરના કચરા કે જિનિંગના અવશેષોમાં આછા બદામીથી આછા ગુલાબી રંગના કોશેટા અવસ્થામાં રૂપાંતરિત થાય છે, જે સમય જતાં ઘાટા બદામી રંગના બને છે. આ નિષ્ક્રિય અવસ્થા લગભગ 6-20 દિવસમાં પૂર્ણ થતાં માદા ફૂદી બહાર આવે છે. પુખ્ત અવસ્થા. ફૂદી ઘાટા બદામી રંગની હોય છે, તેની આગળની પાંખો પર કાળા ટપકા હોય છે, જ્યારે પાછળની પાંખોની ધારો ઉપર વાળના ઝાલર હોય છે. આ અવસ્થા 15-20 દિવસની હોય છે. નર અને માદાના સંબનન કાળ બાદ માદા ફૂદી ચાંપવા, કળી, ફૂલભમરી કે નાના અને કાચા ઝીંડવા ઉપર ઈંડા મૂકે છે. પાક પૂરો થવાના સમયે લાંબા જીવનકાળની છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્તાવસ્થા ધારણ કરે છે. સામાન્ય રીતે આ જીવાતની વર્ષ દરમિયાન 4-6 પેઢીઓ થતી હોય છે. ગુલાબી ઈયળ છે, કમ્પ્લીટ મેટામોર્ફોસિસ ધરાવે છે, એટલે કે ચાર તબક્કાની અંદર ઈયળ આવતી જોવા મળે છે. એમાં ખાસ કરીને પુખ્તની અંદર નર અને માદા હોય, ત્યાર પછી એ નર માદા સંભોગ કરી અને ઈંડા આપે, ઈંડામાંથી ઈયળ બને અને ઈયળમાંથી કોશેટો બને અને કોશેટો ફરી વખત એમાંથી પુખ્ત બને. આમ ચાર તબક્કામાંથી પસાર થઈ અને એ જીવન ચક્ર પૂરું કરે છે. આમ આપણે ગુલાબી ઈયળનું જીવન ચક્ર ટૂંકમાં જોઈએ તો ઈંડા અવસ્થા 4-6 દિવસ,
ઈયળ અવસ્થા 13-18 દિવસ। કોશેટા અવસ્થા 6-20 દિવસ। પુખ્ત અવસ્થા 15-20 દિવસ। આમ જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે 22-77 દિવસનું હોય છે, પરંતુ પાક પૂરો થયા બાદ ઈયળો સુષુપ્તાવસ્થામાં જતાં તેનું જીવનચક્ર લગભગ 13-13.5 મહિના સુધીનું હોય છે। આથી ખેડૂતોએ ગુલાબી ઈયળના જીવનચક્રને જાણી સમયસર નિયંત્રણના પગલાં ભરવા જોઈએ, જેથી તેનું સારી રીતે નિયંત્રણ થઈ શકે। ખેડૂત મિત્રો, કપાસ ની અંદર ગુલાબી ઈયળ કઈ રીતે આવે છે, કઈ રીતે નુકસાન કરે છે, અને એ નુકસાનને અટકાવવું હોય તો ફક્ત ઈયળો ઉપર નિયંત્રણ કરવાને બદલે ચારે ચાર તબક્કા ઉપર આપણે જો નિયંત્રણ કરીશું તો કપાસની અંદર જે ગુલાબી ઈયળ છે એને આપણે ચોક્કસપણે રોકી શકીશું। ખેતી એટલે સમસ્યાઓની ખાણ, ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન એટલે એગ્રી મીડિયા વિડીયો એપ। વિચારવાનું બંધ કરો અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો એગ્રી મીડિયા વિડીયો એપ। Yeah।